આજે ગ્રંથિમાંથી આ જે પરમાણુ ફૂટે છે, હવે એ બુદ્ધિ વાંચે છે, એમાં સારું ખોટું એ પણ બુદ્ધિ અર્થઘટન કરે છે. એવી જ રીતે આ ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ એ બુદ્ધિનું જ ફંક્શન ને. હા, બુદ્ધિનું જ્ઞાનની રીતે જોવાય તો બધું એ વર્તમાન જ છે. હા, સાચી વાત છે. પણ જ્ઞાન એને હાજર રહેતું નથી ને, કે આ ભૂતકાળના પર્યાય વર્તમાનમાં જવું છે એને ખબર પડવી જોઈએ. એ જો જાગૃતિ ના હોય એ ભૂતકાળમાં ખેંચાઈ ગયો કહેવાય. અને એને એને ખબર જ હોય કે આ ભવિષ્યકાળની વાતો અત્યારે વર્તમાનમાં થઈ રહી છે, અને પૂરી થાય એટલે પછી બીજા ઉદયમાં હોય. ઉદયનો જ્ઞાતા રહે નિરંતર વર્તમાનવાળો. ઉદય બે ત્રણેય જાતના હોય, વર્તમાનની વાતોનો એ હોય, ભૂતકાળની વાતોનો હોય અને ભવિષ્યકાળની વાત, અને એનો પોતે જ્ઞાતા એ વર્તમાન જ કહેવાય. એટલે પરમાણુ ફૂટે છે તો વર્તમાનમાં જ ફૂટે છે. હા, વર્તમાનમાં છે, પણ ફૂટે છે કઈ, કાલે શાક મળશે કે નહીં મળે એ વર્તમાનમાં બતાડે. એટલે આપણે શું કરવું જોઈએ? કાલે જમવા મળશે કે નહીં મળે, જાત્રામાં મને ફાવશે કે નહીં ફાવે, શિબિરમાં મારું ખાવાનું ઠેકાણું લાઈનમાં ઉભા રહેવું પડશે કે એમને વગર લાઈને મળશે મને, એ બધું એ ભવિષ્યનું અત્યારે વિચારે છે. તો કે વર્તમાનમાં આપણે રહેવું છે કે, એટલે દાદા વાતચીતનો પ્રયોગ બતાડે છે ને કે એક્સિડન્ટ થઈ જશે તો મન બતાડે, ભવિષ્યકાળની વાત વર્તમાનમાં લાવે છે. તો આપણે તારી વાત સાંભળી, પણ સત્સંગમાં તમે શું પ્રશ્નો પૂછશો? સત્સંગ એ ભવિષ્યનો જ છે, આપણે વર્તમાનમાં રહીને એની સાથે વ્યવહાર કરીએ છીએ. એટલે વર્તમાનમાં રહેનારો પછી ધ્યેય પ્રમાણે ચાલી શકે. એટલે અવસ્થામાં તન્મયાકાર નથી થતો, એટલે અવસ્થાના ભોગવટા ના ઉભા થાય. જય સચિદાનંદ. દીપકભાઈ, ઉષાને એવું લાગે છે કે આમ ઉષાને માન કોઈ અપમાન કરે એવું ભય નથી, પણ મને એવું લાગે છે કે અનુભવમાં એવું લાગ્યું કે કોઈ વખત કઈ કોઈ કહે તો એમ લાગે કે અંદર અહંકાર ને ટચ થઈ જાય, એટલે એ માનમાં જ જાય ને. એટલે બીજું કે મારું સારું દેખાય, એટલે પૂતગલ નું સારું દેખાય એવી વર્તના હોય, એટલે એની પાછળ માન જ હોય છે ને. એ માન, માન થી મોટું જરાક, માન તો છોટું કહેવાય, મોહ અને મોહ ની પાછળ કપટ. એટલે મારું એડવાન્સ થયું, એડવાન્સ થયું, માન તો હું છું એમ એમાં ખુશ થતો હોય ત્યાં સુધી માન, પછી મારું સારું દેખાય એટલે તો એવું મો કપડ. હા, એટલે આગળ વધ્યા, એડવાન્સ છે. એટલે આપણે કે ને, મને અપમાનનો ભય હવે ખાસ રહ્યો નથી, એ બોલાય નહીં. શું કામ બોલીએ છીએ? આ વાંધો શું છે આપણને? આપણે ચેક કરો ને, આપણે હજુ કંઈ કેવળ જ્ઞાન થયું નથી ત્યાં સુધી કયા કયા સ્ટેશન આવશે આપણને શી ખબર પડે? એટલે આપણે કેવળ જ્ઞાન થયું નથી ત્યાં સુધી વચલા સ્ટેશન બોલવું નહીં, આપણે જાગ્રત રહેવું. અપમાનનું આવ્યું પણ આ વખતે કશું થયું નહીં. આ તો કેવી છે, ગાંઠો પ્રમાણે બધી અસરો હોય છે. આમ કારણ મોહ મોટો હોય ને, મોહ મોટો હોય ને તો એને અપમાન આવે ને તો એને કશું ખંખેરી નાખે. ઓહો, આ તો દીપકને થયું, હું તો સુધામાં. અને એમાં બેબીએ એટલે દિવાલ ઉપર કંઈક ઘસરકો કર્યો, ધ્યાન નથી રાખતી ને આવું બગાડી નાખાતો છે ને, ગંદુ કેટલું કરી નાખ્યું ને કેટલું ખરાબ દેખાય, ત્યારે મેં કકડાટ ચાલુ થઈ જાય. એટલે આ મોહ એવા છે ને કે એકનો મોહ ત્યારે બીજી બાબત આવે ને તો મેં કશું ના થાય. આ કે આપણા સરખા નથી, ક્રોધ સરખો, માન સરખો, લોભ સરખો, કપટ સરખો, મોહ સરખા. આ કળિયુગ ને એટલે એક મોટું થઈ ગયું હોય, એક છોટું રહી ગયું હોય, છોટું ઓછું હોય ને એટલે આપણે લાગે મને કઈ ખાસ અપમાનની અસરો ઓછી થાય છે. અને પેલું લોભમાં માનમાં અરે મોહમાં તો ઓહો બહુ ભોગવટ, ત્રણ દાડા સુધી ભોગવટો રહે. એટલે આપણે બધા શિંગડા નાના મોટા થયેલા હોય કળિયુગમાં, જેથી ચાલવા જેવો. તમે અત્યારે કહ્યું ને કે આપણે દર વખતે કોઈ અપમાન કરે ને આપણે જોઈએ કે ઉષાને કહ્યું હું શુદ્ધાત્મા છું, તો એ અપમાન તો થયું પણ એ જગ્યાએ જાગૃતિ તો કહેવાય, પણ એ એકચ્યુઅલી એ માન, માન ગવાયું એટ ધ સેમ ટાઈમ જાગૃતિ રહે એવું કહેવાય ખરું ને? એ રે ખરું એ, પણ આમાં કેવું છે કે આપણે આપણે કેવું છે કે 3 ડિગ્રીનું અપમાન હોય ને તો જાગૃતિ સેમ ટાઈમ રહે, 300 ડિગ્રીના અપમાન વખતે ચેક કરવું પડે, સમજાય ને? અને અપમાન કરનારા કોણ છે એની પર આધાર રાખે. આપણે આપણે જેઠ અપમાન કરે, દિયર અપમાન કરે ને તો વધારે અસર થાય, દેરાણી જેઠાણી અપમાન કરે તો, જણી ધણી બધાની વચ્ચે અપમાન કરે તો બહુ અસર થાય. અને પાડોશીને બાબલો કરી જાય અપમાન તો કે મને અડ્યું જ નહીં, હા માસી નકામા છે, નકામા છે, નકામા છે. મીઠું લાગ્યું હોય, કેટલું કાલુ કાલુ બોલતો હતો કે છે.
ઘણા અપમાન હવે લાગે જ નહીં ને એ બાબતમાં તો. એટલે કોણ વ્યક્તિ કરે છે, કેવા પ્રમાણમાં છે, બધા ગણિત સાથે સેટ કરવું પડે. છતાં જાગૃતિ રાખવાની આપણો પુરુષાર્થ એ છે. ઉષાને એવું છે કે શોધે છે કે કઈ જગ્યાએ માન છે, એટલે ઘણી વખત મને જ્યાં મને કઈ છે એટલે એ જગ્યાએ મને કઈ છે, મને કઈ ગયું, હમણાં માન આવું કયું, એટલે એ જગ્યાએ ટચ થાય છે, એટલે બધું એ માનમાં જ જાય છે ને. એ માનને માન જ પર્યાય, માનને શોધવા કરતા મોને શોધો. હા હા, આપણે આપણે કહે ને કે કરિયાણાની દુકાનમાં કહેશે હું હીરો શોધું છું ને ચાંદી શોધું છું ને સોનું છે, જડતું જ નથી, લગભગ ખરાશ થઈ ગયું લાગે છે. એટલે કરિયાણાની દુકાનમાં બીજું મળતું હશે સોનું. એટલે આપણી પ્રકૃતિમાં અમુક જ માલ હોય. રમેશભાઈને પૂછીએ કે તમે મોં શોધો તો એમને બીજો માલ ચડે, લગભગ આપણે મોં નથી કશું. એટલે આ બધું પૂરાક હોય એકબીજાનો, અહીં એ માલ વધારે હોય, અહીં અમુક માલ વધારે હોય. ઝાકળ ના પાણી થી બોલો જંગલ થઈ જાય, વાર ના લાગે. હા, ઠંડક વધી ને એમને જંગલ થઈ જાય. એટલે આ તો તાપ હોય ને તો જ એ પછી વધે નહી. એટલે આ તો બધું ગણિત મૂકવા જેવું નથી. હું જ નથી મૂકતો ને અત્યાર સુધી કે તમારે તો વિષય ખલાસ થઈ ગયો, માન ખલાસ થઈ ગયું. મને કે ને દાદાએ કહ્યું છે વિષયો વિષ નથી, નિડરતા એ વિષ છે. કઈ દરેક સ્ટેજે માન માન જોખમ નથી, પણ માનમાં નિડર થયો જોખમ છે. ના સમજાયું? હા, એ સમજાવ્યું. એટલે ઉષા છે ને એકચ્યુઅલી કયા કસાયો છે, એટલે એ જોવા માટે ઉષાની અંદરમાં એના માટેનો પુરુષાર્થ કરે છે. ઉષા જોશે ને તો એને જડશે જ નહીં, કારણ એ બિચારા બુદ્ધિ કેટલું જોઈ શકે. તમે જોશો ઉષાને તો કંઈક થોડું જડી શકે કદાચ. હા, ઉષા બિચારીને શું જોઈ જોઈને કેટલું જોઈ શકે ના. એટલે એ સામાયિકમાં એટલે પ્રજ્ઞા શક્તિ અન્નમાં ઉષાનો ફાઇલ નંબર. હા, એ જો અને આપણે ઘરવાળાને કહી રાખો, બેબીને ફાઇલ ટુ ને, કે તમે કઈ દેખાય તો મને કહેજો. હા, એ તરત કહે છે બધું. આપણને ત્યારે ઉપકાર માનવો એનો, ત્યારે તારે વચ્ચે કહેવાની જરૂર નથી, અમે બે ગમે તે કરીએ. ઘણી વખત શું થાય, પેલા પપ્પા મમ્મી કચકચ કરતા હોય ને, તો મમ્મી બેબી થી કહેવાય મમ્મી આપણે દાદાના જ્ઞાનમાં રહેવું છે, તારે મને કહેવાની જરૂર નથી. તો મમ્મી પણ આવી જાય, પેલી બેબી પણ જોઈ લઈએ, ધણી પણ થઈ ગયા પેલા જોડે, કેટલા બધા પણા વર્તે છે આપણને, બધા પોતા પણ ખયાલાશ થયા નથી હજુ. એટલે આ બધું કહે ને હંમેશા એ કહે ને કે આપણે આપણે કહ્યું ને કે આ પીળા ચશ્મા હોય ને, અને પછી કચરો જોઈએ ને, હવે લગભગ કચરો બધો ઓછો, એટલે પણ ચશ્મા પોતે જ કચરો છે. એટલે આપણે આવરણવાળી દ્રષ્ટિથી વ્યવહારને વ્યવહારમાં કચરો જોવા જઈએ છે, આવરણ પોતે જ મોટા મોટો કચરો છે. એટલે આપણે બહુ જ કહે ને કે કોઈ જગ્યાએ ફૂલ પોઈન્ટ નહીં મૂકવાનો, કે મારામાં લગભગ હવે મોં ઓછો થઈ ગયો છે, માન પણ ખાસ દેખાતું નથી, અપમાનનો ભય રહ્યો નથી, બધા ફૂલ પોઈન્ટ મૂકવા માંડ્યા, શું થશે આપણું પછી? એવું નથી, એટલે કે મને જ્યાં જ્યાં મને લાગ્યું છે ત્યાં અહંકાર ગવાય છે, એટલે એનો અર્થ માન જ કહેવાય ને. એ બહુ બહુ જાડી ભાષામાં વાત કરીએ છીએ આપણે. આ તો બહુ સ્થૂળ ગણિત કરી, ગણિત મૂકી, ગણતરી મૂકી અને આપણે માનને ઓળખવા જઈએ છીએ. આ તો બહુ સ્થૂળ છે, આવું ના, આ તો થિયરેટિકલ વાતો જેવું છે, આવું ના ચાલે. તો એને તમે જોવાનું કે તો પુરુષાર્થ કરીએ છીએ, પુરુષાર્થ કરીએ તો તમે કે આમ કરો છો ના. એટલે જો કેવી રીતે કહું તમને, તો કઈ જગ્યાએ કરવાનું, ના કરે તો કે ઘરમાંથી બહાર નીકળ્યા નથી ના. એટલે આપણે શું કરવું જોઈએ, આપણે આપણે ઉષાની પર વોચ રાખવાનો, ઉષાને શું થાય છે. અત્યારે માઇક આપણા હાથમાં પ્રશ્ન લઈ લે કે તમે બોલબોલ ના કરશો, આવડતું નથી, શું ઊંધા પ્રશ્ન પૂછો છો, તે વખતે આપણને શું થાય? હા, એટલે એવું ટેસ્ટિંગમાં લેવાનું એક એક વસ્તુને, કે આપણે આ લાઈનમાં ઉભા હોય જમવા માટે, એ તમે વચ્ચે આવે છે, બહાર નીકળો બહાર નીકળો, તો આપણને શું થાય? એવો એક એક પ્રસંગને આપણે જોતા જાય કે આ ઘડીએ આ કોણ છે ને હું કોણ છું ને આ કોણ, આવું થાય તો શું બને, આપણે કેવી રીતે જ્ઞાનમાં રહી શકીએ. એવો એક એક ખોતરી ચેક કરો. અને તમારા દાડામાં 25 પ્રસંગો આવતા પણ હશે. ધારો કે આ તમારી મીરા તમારી છે, એને એને ઘરમાં રાખો, આ બધો છે ને છોકરા સાથે બહુ માથાકૂટો કરે છે,
કોણ છે કોણ છે, કોનો છોકરો છે, એકદમ જો અસરો થવા માંડી એટલે આપણને ખબર પડે કે આ મોહ છે છોકરી ઉપરનો. એટલે એવી રીતે ટેસ્ટિંગમાં લેવાનો. પ્રસંગ ઉપર તમે ફાઇલ નંબર એકની ઉપર વોચ રાખો, એ નથી કે છે એ શું કામ આપણે કન્ફર્મેશન કરીએ છીએ. એ કન્ફર્મેશન એટલે આવરણ કહેવાય. જો હું મારી જાતને ઓળખું કે મારા વિષય ખલાસ થઈ ગયો છે, મારા માન ખલાસ થઈ ગયું છે, મને આવરણ આવી જશે. એ મારું માનવું ત્યાંથી આવરણ શરૂ થાય છે અને બોલવામાં આવરણ ગાઢ થાય છે. એટલે આપણે બોલાય પણ નહીં, મનાય પણ નહીં, ચેક રાખવું પડે કે દીપકને થઈ, અને થાય છે બધું. હમણાં કંઈ કહે ને કે તમે પેલા માણસને આવું બોલ્યા, આ તો ના કહેવાય એને, તો આ તો ભૂલ થઈ, ભૂલ થઈ એનો ભગવટ અંદર ઊભો થાય છે. રાખ પછી ખબર પડે, ઓ દીપક આ ભૂલ થઈ, હવે ધ્યાન રાખજે. આમ આમ બધું પછી જ્ઞાન હાજર હોય પણ અંદર છે. આ કળિયુગના માલ છીએ આપણે અને આ કાળમાં કેવળ જ્ઞાન થવાનું નથી. દાદા જેટલી 14 થઈ નથી આપણી, તો આપણે ક્યાં ઊભા હોઈશું? 20-30 પાસે ઊભા હોઈએ આપણે. તો આ 20 એટલે કેટલો કચરો, કેટલો બધો 100% કચરો છે અને બાયપાસ કરીને આત્મા બનાવે આપણને. કચરો ના દેખાય નથી એવું તો મનાય જ નહીં. હું રોજ જાગ્રત રહું છું કે આ શું બન્યું, શું બન્યું, આ દીપક સાથે આમ કર્યું તો શું થયું, આમ કર્યું તો શું થયું, પેલા આવ્યા તો શું થયું, સતત ચાલતું જ હોય છે. અંથા પદનું થયું ને તમે બનાવ્યું તો મહી પેલા ગરવારે ઊભા થવા ઊભા થાય. પછી કે તિદાળ નહોતું થયું તો કે નહોતું થયું તો આ કેવી રીતે થયું તો કે થયું તો તે કર્યું. પછી કેવી રીતે હું અકર્તા છું એની માટે કેટલા બધા ફેઝિસ ગોઠવું ત્યારે મહી ફિટ થાય પાછું. એ દિન રાત જજમવું પડે છે. એટલે સહેજ આપણી ઓબ્ઝર્વેશનમાં હોવું જ જોઈએ કે આ બન્યું એટલે મેં શું પરિણામ ઉભા થયા, અને પરિણામ વિજ્ઞાનથી ઉડાડો. એમ કરતા કરતા આપણે મૂળ વિજ્ઞાન સુધી જઈશું આપણે. એટલે ઉષા બધા સંજોગોમાં એટલું માન નથી પણ આ તો એને પકડ્યું. આમ તો ક્રોધ દેખાય, લોભ દેખાય, કપટ દેખાય, એટલે ખબર પડે છે કે મારું નથી, એટલે એ રીતે છૂટું પાડી દે છે. એકચ્યુઅલી આની પાછળ જાણવું હતું કે જ્યાં મને લાગે છે એ માન જ કહેવાય છે ને, એ મેક શ્યોર કરવું હતું. એ માન ને કરતાપણું કહેવાય. જવે ક્યાં તમે વાપરો છો ને એની પર છે. કોઈ વખત મમતા કહેવાય, કોઈ વખત કરતાપણું કહેવાય, કોઈ વખત ભોગતાપણું કહેવાય, કોઈ વખત અહંકાર કહેવાય. કેવી રીતે તમે વાપરો છો ને એની ઉપર આધાર રાખે છે. મને થયું પણ શું તો કે ભાઈ પ્યાલો ફૂટી ગયો અને મને થયું કે મારા ઘરમાં નુકસાન થયું તો એ લોભ કહેવાય. મારા ધણીને કોઈ વળી ગયું તો મમતા કહેવાય. મને થયું પણ મને થયું એટલે મારા ધણીને વળ્યા કેમ આ લોકો? મારા ધણી જોડે આ લોકો વ્યવહાર ખોટો કરે છે, આપતો પુત્ર કહે છે, તો પછી મને એ લોકો પર રીસ ચડી ગઈ, તો એ આપણો મોહ કહેવાય. એટલે આ કઈ જગ્યાએ તમે શું વાપરો છો એની પર આધાર રાખે છે. અને નોય મારું કહીએ છે ને એનાથી પૂરું નથી થતું. આ તો એક 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 તમને આટલું મોટું દોરડું હોય ને એમાં એક દોરડું કાપ્યું, એક તાર કાપ્યો, 70 તારનું એક દોરડું હોય, 70 તાર હોય ને, એ નથી આ બધા દોરડા રસ્સા હોય છે ને, કેટલી બધી દોરી હોય ને એટલે તાર હોય એના તાંતણા, એ 70 હોય, કોકને 150 તાંતણા હોય, કોકને 5000 તાંતણા હોય. કોઈ એકાદ બે તોડીએ એટલે આપણે મનમાં સંતોષ થાય, મેં તો તોડી નાખ્યું એટલે હવે દોરડું તૂટી જશે. ત્યાર હરો પેલો ખેંચે ને એટલે આપણું દોરડું ખેંચાય પાછું, એટલે આપણને ખબર પડે તો મેં અડ્યું અંદર, એટલે પાછું બીજા 2-3 દોરડા તાર કાપીએ આપણે. એમ કરતાં કરતાં એક દાડો દોરડું કપાશે અને પછી પેલો ખેંચે, આપણને ખેંચાય જ નહીં એટલે આપણને અનુભવ થાય કે આ તો કશું અડ્યું નહીં હા આજે. એમ એક એક પ્રસંગ માટે, એક એક વ્યક્તિ માટે, વસ્તુ માટે ઘણી બધી માન્યતાઓના તાર જોઈન્ટ થયેલા છે. અને બે પગથિયા આવે છે કે આ નોય મારું અને હું કોણ છું, કેવો છું, કઈ રીતે આમાં જુદો છું, એ પણ એટલું જ મહત્વનું છે. એ જ્યાં સુધી દ્રષ્ટિમાં આવતું નથી ત્યાં સુધી પૂરેપૂરું છૂટાતું પણ નથી. એકચ્યુઅલી બંને સેમ ટાઈમ બોલવાનું, આ મારું નહીં, હું શુદ્ધ ન છું, તો જ એક્ઝેક્ટલી છૂટું પડે એવું તમે કહ્યું છે. એ બોલવું બોલવું એટલે સમજમાં રાખવું, સમજવું અને દેખાવું, દેખાવા સુધી જવું જોઈએ, ખ્યાલમાં આવી જાય, દેખાવું જોઈએ. આપણે ઉભા છે મણિનગરમાં, અમદાવાદમાં, એટલે અહીંયા અડાલજમાં, અને મુંબઈનું વર્ણન આપણે સાંભળ્યું અને સમજી ગયા. અને કોઈ પૂછે ને દરિયો, જો દરિયો તો આમ ટ્રેનમાં ઉતરો ને એટલે 5 કિલોમીટર પેલી બાજુ જવાનું, પછી આખો દરિયો દેખાય. ઊભો છે ક્યાં? ગમે તેટલું આપણે કહીએ ને કે મને દરિયાનો લગભગ બધો અનુભવ થઈ ગયો હવે મુંબઈના, આપણે બોલો એટલું બધી બુદ્ધિની શક્તિ હોય છે કે અહીં અડાલજ બેઠા બેઠા મુંબઈના દરિયાનો અનુભવ કરી નાખે અને પછી કે લગભગ આપણને હવે દરિયો વર્તે છે. મને હોય હજુ અડાલજ છૂટ્યું ના હોય, વડોદરા પસાર થયું ના હોય,
એ સ્ટેજ હોય છે આપણી. એટલે આપણે એ કહેવા માંગીએ છીએ, ભાઈ જાગ્રત રહો, જાગ્રત રહો, જાગ્રત રહો. આ તો ઉપશમ હોય છે, એટલા બધા દોષો ઉપશમ હોય છે. અને આપણને આવો સત્સંગ મળે તો ઉપશમ બહુ હોય બધું. ઉપશમમાંથી કચરા ક્યારે ફૂટે, એના એ પરાક્રમ, અરે એ કચરા દેખાશે ને ત્યારે ખબર પડશે કે આવો કચરો નીકળ્યો. એટલે ચેતી ચેતીને ચાલવાનું છે ભાઈ, જાગ્રત રહો, જાગ્રત રહો. અને ક્યાંય લગભગ મારું મોં નથી દેખાતો, નથી રહ્યો હવે, અથવા ઓછો થઈ ગયો છે, એ બધા શબ્દો બહુ જોખમ વાળા છે. ચેતજો. દીપકભાઈ, તમે એવું કહો છો ને કે સત્સંગમાં તમે કે આ તમને જોયું, છૂટું પાડ્યું, એટલે તમે જીતી ગયા, એટલે એટલું એટલું તો ખરી પડ્યું. તો એવું જ અમે કરીએ છીએ ને, અમે એવું કાંઈ કહીએ છીએ કે કેવળ જ્ઞાન થઈ ગયું છે. હા, અમે હું એવું નથી કહેતી કે મને કેવળ જ્ઞાન થઈ ગયું. હા, અમે છે ને એ પેલો તમે જે કહો છો ને એ અહંકાર જ બોલે છે. હા, એ આવી તો ઓળખવાનો અહીંયા જરાક એની પર દબાણ આવે ને એટલે પેલા શિંગડા ઊંચા થાય. આપણે જમીન કોરી હતી ને ઊંચું કેમ થઈ? જમીન જમીન જ ઊંચી થઈ, હજુ છે અંદર તો. કેટલા ફૂટ છે કોને ખબર? અહંકાર બોલે છે તેને હું જાણું છું, એ બરાબર છે. એને હું જાણું છું એ વાણી માં આવ્યું ને એટલે થઈ ગયો અહંકાર. તો પછી દાદા એ કહ્યું એટલે એ કેવી રીતે છૂટું પાડવાનું? એ જ અર્થ નીકળવું છે. કહો, એ ખ્યાલ માર્યું છે કે આ નીકળ્યું, આ અહંકાર નીકળ્યો. અને એમ ભોગવટા સાથે નીકળ્યો તો હવે હસીને નીકળે છે, પણ નીકળે તો છે જે. એકચ્યુઅલી જોવા જાય તો ફ્રોમ બોર્ન ટુ ડેથ બધી જ ક્રિયા ઉષાએ નોટિસ કરી છે કે અહંકાર તો અંદરમાં હોય જ છે. હોય છે ને, અને એ બધો ડિસ્ચાર્જ અહંકાર છે. હવે એકચ્યુઅલી ડિમ્પલે વાત કરી હતી ને કે વર્તમાનમાં રહેવાનું, એટલે વર્તમાનમાં રહેવાનું એટલે હું શુદ્ધાત્મા છું ને આ જોયા કારણ, ફૂટગલને જોયા કારણ, એ સ્થિતિ રાખવાની બરાબર. હવે એ સ્થિતિ હતો તો કેવળ જ્ઞાન નહીં હોય એ જ રહી શકે. અમારે દાદા એ તો કે તમારે સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ ચડવાનું છે, બીજ માંથી તીજ ને તીજ માંથી ચોથ, એવી રીતે આગળ વધવાનું છે. તો હવે અમે ઉષાજી સ્ટેપિંગમાં જાય છે ને એ બરાબર છે કે નથી બરાબર? એટલે તમારે દરેક સ્ટેજમાં પાંચ આજ્ઞા હાજર થાય તો એ સ્ટેપિંગ સાચું સમજવું. તમે એટલે કસાઈ દેખાય છે, કામ ક્રોધ મોહ માયા બધું દેખાય છે, બધું દેખાય, છૂટું પાડીએ છે તો એ બરાબર નથી? એ છે ના, એ છૂટું પાડીએ છીએ તોય પણ આજ્ઞા વચ્ચે આપણા શબ્દ પાંચ આજ્ઞા ના આવવા જોઈએ. તો આપણે સમજો કે આપણે ચાવી વાપરીને બારણું ખોલ્યું. તમે કહો એમને હલાવ્યું તું બારણું ખુલી ગયું તું, એ વાત ખોટી. એ પાંચ આજ્ઞા ચાવી ફેરવવી પડે આપણે. કે ઉષાને થયું હું શુદ્ધાત્મા છું, આ ભરેલો માલ નીકળ્યો વ્યવસ્થિત નતા, આ ફાઇલ છે સંભાવે નિકાલ કરો છો, એ પાંચ આજ્ઞાના શબ્દો હશે ને તો આપણી ચાવી ફેરવીએ છીએ તો હવે બારણા ખુલશે, આપણે આવરણ તૂટશે. બાકી એમ કે ને હું હવે જુદું જોઉં છું, એ જોનારી બુદ્ધિ એટલી બધી લબાડ છે કે બોલો ઘણું બધું જુદું જોઈ શકે છે, અને છતાં બુદ્ધિના જ પક્ષમાં હોય છે. બોલો, આ બુદ્ધિથી પોતે ખસતો જ નથી. બોલો, બુદ્ધિ 99 ડિગ્રી સુધી દેખાડી શકે. બોલો, છતાં એ વિનાશીમાં રહીને વિનાશીને જુએ છે. બોલો, અને આ બુદ્ધિ એવી લબાડ છે, અને પછી છે ને એ જ પરિસ્થિતિમાં ભગવટ આવે ને ત્યારે લાગે આવું કેમ થઈ ગયું, કે તો શું હતું? તો કે બુદ્ધિપૂર્વક ગયેલા આપણે. એટલે આપણે બુદ્ધિપૂર્વકની વાત કહું તમને, કેટલું હોય છે ભાઈ ઉષાને થયું મને નથી હું શુદ્ધાત્મા, પછી આણે રમેશે કર્યું એ તો આખું જ રહેતું હોય પાછું, ત્યાં જુદું ના રહેતું હોય. અને પછી ગમે તે વ્યક્તિ માટે હોય ત્યાં પાછું ભોગવટ ચાલુ થઈ જાય. એટલે સમગ્ર વિઝનથી જેમ જેમ છૂટશે તેમ એક્ઝેક્ટનેસ આવશે. પણ બીજા માટેનું એવું થાય કે એ શુદ્ધાત્મા છે, પુડ્ડલ કરે છે, તો એ બરાબર છે કે નથી? એ શબ્દ પ્રયોગ બે વાક્ય ભગવાનને દેખાયા હશે. એ તો તમને આ વખતે વ્યવસ્થિતની આવે છે ને ફેઝ, વ્યવસ્થિતનું 11મી ઉત્તરાર્ધ, એમાં તમને દાદાનું વિઝન બતાડીશું તમને કે દાદા એક પ્રસંગ માટે 20-20, 30-30 વાતો એમને નીકળે છે. અને કે છે અમને 1000 દેખાય ત્યારે 10 નીકળે. અને કેટલું બધું બોલો વ્યવસ્થિતનું બિગિનિંગથી એન્ડ સુધી કેટલું બધું વિજ્ઞાન એમને અનુભવ્યું છે. આપણે ફક્ત એમની પાસે શબ્દ લીધો, વ્યવસ્થિત કરતા એ શુદ્ધાત્મા ન કરતા, એક શબ્દ અને વ્યવસ્થિત એમણે શું વિઝનમાં લીધું છે. અને આપણે થોડા થોડા પણ, આપણે એમ નથી કહેતા કે તમે દાદા જેવા 5000 વિઝનથી સોલ્વ કરો, પણ તમને 5-10 તો દરેક વિઝનમાં આવવા જોઈએ. એક સાયન્ટિફિક આ કરતા પણ છૂટવું ને તો બહુ મોટું વિઝન ખુલ્લું થાય ને કે કઈ રીતે અકર્તા, કઈ રીતે શુદ્ધાત્મા કરતા, કઈ રીતે સંજોગો કરતા, એ કરતા કરતા ઘણું બધા ફેઝિસ ખુલ્લા થાય છે. આપણે બે શબ્દથી પૂરું નથી થતું. બે શબ્દથી તમે કેમ, દાદા તો કહે છે કે રિયલ વ્યૂ પોઈન્ટ ટુ શુદ્ધાત્મા છે અને રિયલ રિલેટિવિટી ટુ પુટગલ છે. તો આ બે છૂટું આ બોલીએ તો એનાથી છૂટું કેમ નથી પડતું? એનું કારણ છે ને, એ
તમે શબ્દ પકડો છો, અહીં અડાલા જ રહેશે, રહીને તમે કહો છો મારે મુંબઈ ઉતરવું છે ને સાંતાક્રુઝ જવું છે ને પછી જૂના દરિયે જવું છે. જૂનો દરિયો બોલો એટલે કે તમે પહોંચી નથી ગયા. તમારામાં એ લક્ષણો, દર્શન, બધું વિઝન, એટલે કે વિઝ્યુલાઇઝ થવું જોઈએ કે હો આ કઈ રીતે દીપક જુદો, કઈ રીતે હું શુદ્ધાત્મા જુદો, કઈ રીતે આ અકર્તા, બોલો પૂતગલ કરતા કહીએ છીએ ને, એમાં પૂતગલ કરતા શબ્દ શબ્દ છે પ્રયોગ, અને કેટલા બધા એવિડન્સીસમાં પૂતગલ શબ્દ જ સમજવો મહા મુશ્કેલ છે. બોલો, એટલે આપણે આ થોડું થોડું સમજી રહ્યા છીએ કે ભાઈ પૂતગલ કરતા છે ને શુદ્ધાત્મા કરતા છે, પણ આપણી વિઝ્યુલાઇઝ થવું ને, આપણે એ દેશાએ જવા માંગીએ છીએ કે તમે અટકી ના જશો, જ્યાં છો ત્યાંથી અટકીને આગળ વધો, અટકી ના રહેશો. પણ આ એવું એવું નથી કે આ શબ્દો, આ શબ્દો તમને, એટલે દાદાએ કીધું આ શુદ્ધાત્મા એ શબ્દાવલંબન છે. શબ્દાવલંબન એટલે માટે આપ્યું છે કે જ્ઞાનીના શબ્દો તમે પકડશો, તમે મૂળ જગ્યાએ પહોંચશો. એટલે શબ્દો પકડી પકડીને જાઓ, પણ જેથી કરીને મારું ખલાસ થઈ ગયું છે કે મારું ઓછું થઈ ગયું છે ને હવે ખાસ રહ્યું નથી ને હવે મને નડતી અડતું, એ બધું ના બોલાય, એ તો બહુ જોખમ ઊભું થશે. પણ એ લોકો જ આ બધા લબાડો બોલાવી રહ્યા છે, આપણે એમાં ફસાઈ જઈશું આ લોકોની ભંગજાળમાં. પણ જે અંદરમાં જે કઈ આવે છે અંદરમાં, એ તો અંદરમાં આપણે ઉદય કર્મમાં લઈને આવ્યા છે તો જ અંદરમાં ઊભું થાય છે ને. એ બરોબર છે, બધું ઊભું થાય છે, આપણે લઈને આવેલા છે કે ઉષા લઈને આવેલી છે, તો એનામાં ઊભું થાય છે જોવાનો. અને ઉદય કર્મ આપણે વાપરવા જેવો શબ્દ જ નથી, એ તો બધું વ્યવહાર ક્રમિક માર્ગ ની વાત છે. આપણે તો ભરેલો માલ નીકળે છે વ્યવસ્થિત નો, અને પછી ભરેલો માલ નું એન્ડ રિઝલ્ટ આવે ત્યારે વ્યવસ્થિત કેવું કે આ બન્યું વ્યવસ્થિત. એટલે આપણે આપણે અક્રમની ભાષામાં રહીને દાદાનું વિજ્ઞાન વિજ્ઞાનમાં ચાલવાનું છે. તો આપણે શુદ્ધાત્મા જોઈએ તો એમ તો કહે છે કે તમારો શુદ્ધ ઉપયોગ, શુદ્ધાત્મા જોવો, શુદ્ધ ઉપયોગ, તો પછી મહાત્મા કેવી રીતે જોવાનું? તમે કહે કે આ બે થી ના ચાલે તો પછી કેવી રીતે જોવાનું? એટલે આમ જ ના પોઈન્ટ એટલો છે કે બે વાપરીએ અને ખ્યાલમાં રાખવાનું કે હજુ કચરા છે, ખલાસ થયા નથી, એ તો ખબર જ છે. બસ એવું જ ના, તમે જે ત્રણ વાક્ય બોલ્યા ને એની પરથી આ વાત ચાલે છે કે અપમાન નો ભય રહ્યો નથી, માન ખાસ રહ્યું નથી, એટલે આ તો બે વાક્ય તો આપણને ક્યાંય પાડી દેશે. ખબર છે ના, એટલે ખબર છે ઉષાને કે શું ખબર છે, ઉષાનું હું શુદ્ધાત્મા છું, ઉષા વાત કરે છે. એવું ના ચાલે, આ બધું ખબર હોય ને, આપણે સીધી સાધી ટૂંકી વાત સમજી લો ને, કોઈ પણ જાતનું મને આમ વર્તે છે બોલીએ ને, એ બધી બુદ્ધિ ને અહંકાર ટેક ઓવર કરી લેશે અને આવરણ આવી જશે. આ સહજ વાતો થાય તે પણ ચેક કોઈ વખત સત્સંગમાં પૂછી લે કે ભાઈ આ મારું આ બરોબર, ઘણું ખરું કહે ને કે આપણે આપણે કહે ને કે આ બરોબર છે એવું આપણને જાતે જ ખબર પડશે. કારણ આ અથડામણ થાય, ડખલો થાય ને, અત્યારે આ સેવામાં તમે આવો બહેનો સાથે, તરત ખબર પડશે આપણી પ્રકૃતિ ના, હું આ ના કરું, મને આ ન ફાવે, તરત ખબર પડે કે લે આ આપણું તો એશ આરામ જોઈએ છે અને આ જરાય લોડ આવે છે સહન નથી કરતા. એટલે આપણે ટેસ્ટિંગમાં લીધું જ ક્યાં છે? બ્રિક મારી બહુ મજબૂત છે, 5 ટનનું વજન ઝીલી શકે, એ બોલવાથી કઈ ના ઝીલે, એ તો જરાક મારો એટલે ખબર પડે કે આ તો બટકી ગઈ. એટલે એવું ટેસ્ટિંગમાં લેવું પડે આપણે, અને એ ટેસ્ટિંગ તમે આમાં તો આપણે લેતા નથી, પણ સંજોગો જ આપણને આવતા હોય છે, આપણે એવોઈડ કરી દેતા હોઈએ છીએ. મને અત્યારે કે તારે શમશાનમાં રાત્રે આવવાનું છે, હું નહીં આવું, એ બોલ્યો ત્યારથી જ અહંકાર દેહાદ્યાસ થઈ જ ગયો મને, ભાઈ તારે આવવું પડે એવું છે, તો હા તમારે આવવું જ પડે, ચાલો દીપક જાઓ, જવું પડે. પછી આમ જાય ભય લાગે ને 12 વાગે ને શું થાય છે બધું જોવાનું મારે, પણ મારે નથી ગમતું કે મારે નથી જોઈતું કે મારે નથી કરવું, એ શબ્દથી અહંકાર શરૂ થઈ ગયો. ઉદયને જે ઉદય કહો છો તમે, પણ એ વખતે દીપક જુદો અને દીપકને હિસાબ આવ્યો છે, પૂરો કરે છે, હું શુદ્ધ આત્મા છું, એ રહેવું જ જોઈએ. અને એવી તૈયારી સાથે આપણે રહેવા માંગે કે કાલે કે તમને પેન્ટ શર્ટ પહેરાવી દે તો તૈયાર રહેવું છે. હું તો પૂછું દીપક તને સાડી પહેરાવ ફાવશે ને, તો કા પહેરીશું યાર, જા બાપ કપડા કાઢી નાખે તો તૈયાર રહેવું પડે. એટલે આ તો બધું ટેસ્ટિંગ, એટલે ટેસ્ટિંગ શબ્દ કહું છું ખાસ, કે કોઈ પણ શબ્દ બોલતા બોલતા ટેસ્ટિંગમાં લેવું પડશે આપણે. તો આ તો બધું, આ તો જરાક મેં હાથ ગાલો ને શોક લાગી જાય કે શું બધા મેઇન ફ્યુઝ ડિસ્કનેક્ટ કરી દીધો છે, હવે વાંધો નહીં લાઈટ રિપેરિંગ કરો, ત્યારે શોક લાગે આપણને, આપણે એક જ વાયર ખેંચેલો, બાકી 3 ફ્યુઝ હોય પાછા, 3 કાઢી નાખવા પડે. એટલે એવી રીતે આ બધા કેટલા બધા દોષો છે, દોષોને તો આપણે બહુ જ સ્થૂળ સ્વરૂપે ઓળખીએ છીએ, શબ્દોથી જ ઓળખીએ છીએ, મારે મોહ છે, માન છે, કપટ છે, લોભ છે, બહુ સ્થૂળ છે. એક લોભ માટે તો દાદાને 500 પાનાની ચોપડી થાય, અને એક કપટ માટે તો
વધારે પાનાની ચોપડી થાય, એ ઓળખવું એટલે બહુ ડિફિકલ્ટ છે. એટલે આ તો, એટલે દાદા કહે છે ને, વિતરાકોના શબ્દો બોલવા સમજવા આ તો કૃપાતનો માર્ગ છે. આપણે કૃપાથી જીતી જઈશું બધું, પણ ઓળખવું મુશ્કેલ છે બધું. હાથમાં શબ્દ બોલવો બોલીએ છીએ, પણ ઓળખવું મહા મુશ્કેલ છે. શબ્દાવલંબન સુધી છે, એટલે શબ્દમાં જ છીએ આપણે. જો આ તો આપણે મૂળ વાતની અપેક્ષા લઈએ છીએ. આમ ઘણા મહાત્મા તરીકે ઘણા આગળ છો, બહુ પ્રગતિ સારી થઈ છે, પણ જો તમારે પૂર્ણાહુતિ કરવી હોય તો પછી ચેતીન ચાલજો. તમારે માટે નહીં પણ બધા માટે જ છે વાત, મારી માટે પણ છે.